मॉर्निंग विद्यार्थी मित्रों, नजर परिवार तरफथी હું આપ લોકોનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં ગુજરાતીનો અભ્યાસ કરવાના છીએ, બરાબર. આપણે આપણો ધોરણ કેટલામું છે? 6ઠું ધોરણ, પણ આપણે 4ઠા તો 4ઠા ધોરણની ગુજરાતી આવે છે, જેનું નામ છે કુહુ. તો આજે આપણે શું કરવાના છીએ? તો કે આપણે આજે પાઠ ભણવાના છીએ. તો આપણે નેક્સ્ટ ટાઈમ શું જોયું હતું? તો કે આપણે જે ખેંચાવાળો જે પાઠ છે એ આપણે ભણ્યો હતો. બધા જ બાળકોને સમજમાં આવ્યું હશે, બરાબર. શેરીથી શર્ટ સુધી પાઠનું નામ હતું, શેરીથી શર્ટ સુધી આ પાઠ હતો, એ આપણે ભણ્યો હતો. બરાબર, ખીચાની કહાની હતી. ચાલો જો અહીં ખીચું રડે છે, એ ચોખ્ખું થઈ જાય છે, પછી સુરત દાદા એને સૂકવે છે, પછી ધોબી કાકા એને એનામાંથી કરચલી દૂર કરે છે, અને પછી તે શર્ટ ઉપર બેસી શકે છે. બસ આવી આપણે કહાની હતી નાની એવી. ચલો હવે આપણે શું કરવાના છીએ? હવે આપણે એના જેના થોડાક પ્રશ્નો છે એના આપણે આજે શું કરવાના છીએ? ભણવાના છીએ. જો તો શું કહે છે? વાતચીત કરવાની છે આપણે લોકોને. શું છે? વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ આવો શેડનો નિશાન દોરો. ક્યારે ક્યારે સારું લાગ્યું? વાર્તામાં તે જગ્યાએ ખુશી દોરો. બરાબર, આવડો આ તમારે ડાગલો દોરવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આ કામ તો તમારું છે. તો તમારે તમે જે વાર્તા તમારી પાસે ચોપડી છે, વાર્તામાં તમને જ્યાં ખુશીનો ભાવ થાય ત્યાં તમારે શું કરવાનું છે? આ ડાગલો દોરવાનો છે, અને જ્યાં તમને બહુ દુઃખી ભાવના થાય એમાં આ દોરવાનો છે, સુખી ભાવના થાય ત્યારે તમારે આ દોરવાનો છે. આ તમારે કરવાનું રહેશે. પછી જો આ બીજો સવાલ શું છે? વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા બે વાક્યો વાંચી સંભળાવો. તમને કયા કયા વાક્યો ગમી ગયા હોય? જેમ કે જો આપણે દુઃખભરા વાક્યો તો આપણે ગમે નહીં, આપણે કયા વાક્યો ગમે? જે ખુશી આપતા હોય એવા વાક્યો. તો સૌપ્રથમ તો કયા કયા વાક્યો હતા જે મેં મારી રીતે શોધ્યા છે? તમે પણ તમારી રીતે શોધી કાઢજો. જો મેં કયા કયા વાક્યો શોધ્યા છે, તો કે સુરત દાદાએ ખિસ્સાની ઉપર વાળથી હાથ ફેરવ્યો. બરાબર, સુરત દાદા જ્યારે ખિસ્સાની પર વાળથી હાથ ફેરવે છે એ વાક્ય મને ખૂબ જ ગમે છે. બરાબર, પછી શું છે? ખિસ્સું હાંસી પડ્યું, આ વાક્ય પણ મને ખૂબ જ ગમે છે. તમને જે ગમતું હોય એ તમારે લખવાનું. પછી તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ તમને એવું પૂછે છે? તમને કેવા ખિસ્સાવાળું? તો કે આપણે કેટલા ખિસ્સાવાળું? આપણે એક જ ખિસ્સાવાળું ગમે. કેમ? કેમ કે હજુ તો આપણે નાના છીએ, તો આપણી પાસે શું હોય? આપણી પાસે પેન્સિલ ને રબર ને એવું જ હોય, તો એ આપણી વસ્તુ જે છે આપણા ખિસ્સામાં સરળતાથી રહી જાય. એટલા માટે અમને શું ગમે છે? એક જ ખિસ્સાવાળું ફ્રોક અથવા તો શર્ટ ગમે છે, કેમ કે એમાં અમારી વસ્તુ સરળતાથી રહી જાય. પછી ચોથો સવાલ શું છે? શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? જો મેં અહીંયા લખ્યું જ છે કે શર્ટનું ખિસ્સું છે, તો એમાં તમે શું મૂકી મૂકી શકો? તો કે બોલપેન છે તમારી પાસે, બરાબર, કંઈ બીજી બધી ઘણી વસ્તુ છે એ બધા મૂકી શકો. પછી પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકો? રૂમાલ અને પાકીટ. બરાબર, તમારા પપ્પા મૂકીને જતા જશે રૂમાલ અને પાકીટ પાછળના ખિસ્સામાં, બરાબર, પેન્ટના ખિસ્સામાં, અને પેન જે છે આગળના ખિસ્સામાં રાખી શકાય. પછી શું છે? મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? એ સ્વાભાવિક વાત છે કે મોટા માણસો આપણી સાથે પ્રેમથી અને વહાલથી વાત કરે તો આપણે એ ખૂબ જ ગમે. મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડાં પર ખીચ્યું નથી હોતું? કેમ? બરાબર, એવું પૂછે છે કે બીજા બધા કોના કપડાં ઉપર ખીચ્યું નથી હોતું? તો કે દાદીમાં ના કપડાઓ પર. કઈ રીતે? કેમ? કેમ કે દાદીમાં શું પહેરે છે? આપણી સાડી પહેરે છે, એટલે એમના કપડામાં ખિસ્સું હોતું નથી. આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? કેમ કે જે નાનું એવું ખિસ્સું છે એ ખૂબ જ આનંદ થાય છે લાસ્ટ. બરાબર, છેલ્લે ખિસ્સું જે છે એ ખૂબ જ ખુશ થાય છે, એથી કરીને આપણે પણ મજા આવે છે. ચાલો હવે આપણે ચોથું આપણે જોઈએ શું છે. આમાં શું સવાલનું નામ છે? જૂથમાં કામ કરો, અભિનય સાથે બોલો. તમારે બધાએ શું કરવાનું છે? એક ગ્રુપમાં તમારે કામ કરવાનું છે અને અભિનય સાથે બોલવાનું છે, એટલે તમારે નાટક એક રચવાનું છે. આપણે અહીંયા એક ખિસ્સું બનશે, એક બિસ્કોટભાઈ બનશે, એક સુરત દાદા બનશે, એક દરજી કાકા બનશે, એક ધોબીભાઈ બનશે. બરાબર, અલગ અલગ
वस्तु जे बधाए बनवानुं रहेशे अने पछी आपणे डिस्कशन करवानी छे। एम शुं कहो छो बुशकोट भाई, मने तमारी साथे बहु गमे छे। आ वाक्यथी ખીસ્સું બને છે એને બોલવાનું રહેશે, બરાબર? ખીસ્સું જ બોલે છે ને, આપણે વાર્તામાં જોઈ ગયા આ વાક્ય ખીસ્સું બોલે ને, તો ખીસ્સું જે બન્યું હોય એને આ વાક્ય બોલવાનું। તને જોઈને સુખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે, આ વાક્ય કોણ બોલે છે વાર્તામાં? બુશકોટભાઈ। જો મેં અહીંયા લખ્યું જ છે બુશકોટભાઈ આ વાક્ય બોલે છે, એટલે જે બુશકોટભાઈ બને છે એને આ વાક્ય બોલવાનું રહેશે। હવે તો વહાલું વહાલું લાગે છે બચુકડા, આ વાક્ય કોણ બોલે છે? સુરત દાદા બોલે છે, બરાબર? બચ્ચું નાનું એવું ખિસ્સું છે એને હું કહે છે કે વધું ખૂબ જ સરસ લાગે છે, વાલું વાલું લાગે છે, સુરત દાદા બનેલા હોય એને આ વાક્ય બોલવાનું। પછી મારે તારું કામ નથી ભાગ અહીંથી, આવું કોણ બોલે? દાજી કાકા। પછી એ બચુડિયા મારા કપડાં બગાડી નાખ્યા, આવું કોણ બોલે? ધોબી કાકા। ખબર છે બચુકડો જે ખિસ્સો જે છે એ રડવા લાગે છે અને ધોબીના બધા જ જે કપડાં છે એ પલાળી દે છે, એટલે એવું શું કહે છે કે મારા બધા જ કપડાં બગાડી નાખ્યા। અરે એમ વાત છે, આવ અહીં તારી કલચડી ચપટી વગાડતા છૂ કરી દઉં, આવું કોણ બોલે છે? હા ધોબી કાકા, ધોબીભાઈ છે એવું બોલે છે કે તારી જે કલચડી છે હું ચપટી વગાડતા દૂર કરી દઉં, અહીં આવ, હું એકદમ કડક ને ફાકડું થઈ ગયું, આવું કોણ બોલે છે? ખિસ્સું બોલે છે। તો આવી રીતે અભિનય કરીને આપણે અલગ અલગ વાક્યો બોલવાના હતા જે આપણે બોલ્યા। ચલો આ પાંચમામાં શું આપેલું છે કે વાક્યમાં સાચું હોય તો બોલો ફાકડું ને ખોટું હોય તો બોલો ગપલું। ચલો જો જે વાક્ય તમને સાચું લાગે ત્યાં તમારે શું લખવાનું છે? ફાકડું। અને જે વાક્ય તમને ખોટું લાગે ત્યાં તમારે શું લખવાનું છે? ગપલું। ચલો પહેલું, ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું, બરાબર? આમાં શું કહે છે કે ખિસ્સું રખડું હતું એટલા માટે ચોખ્ખું હતું? ના, આ વાત તો ખોટી છે। ખિસ્સું રખડું હતું તેથી ખૂબ જ ગંદું હતું, આ વાક્ય સાચું છે। તો આ વાક્ય શું આવશે? ગપલું, ગપલું આવશે, કેમ કે ખોટું છે ત્યાં આપણે શું લખવાનું છે? ગપલું। જો મેં ખોટા ખોટા નિશાન પણ કરેલો છે ને ગપલું પણ લખ્યું છે। ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા, બરાબર? આ વાક્ય સાચું છે, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા જે આંસુ છે ખરેખર ટપકી રહ્યા હતા। ચલો તો શું કહે છે હવે ત્રીજું આપણું છે કે પોતાના આંસુથી ધોવાઈને ખીચું સાફ થઈ ગયું, આ વાત એકદમ સાચી છે, બરાબર? પોતાના જે આંસુનું શું ભરાઈ જાય છે? ખાબોચું ભરાઈ જાય છે અને પોતે સાફ થઈ જાય છે, એટલે એમાં આવશે સાચું, એટલે આવશે ફાકડું। ચાલો પાંચોથો સવાલ, સુરજ દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી, આ વાત તો ખોટી વાત છે, કેમ કે સુરજ દાદા તો એનાથી પ્રેમથી અને વહાલથી વાત કરે છે, એટલા માટે અહીં આવશે ગપલું। સુરત દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાય ગઈ, આ વાક્ય શું છે? ફાકડું, બરાબર? એટલે કે સાચું છે આ વાક્ય, કેમ કે સુરત દાદાની ગરમીથી દજાઈ જતા, સોરી પણ આ વાક્ય જે છે શું કહે છે કે સુરત દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાની ચીસ પડી પડાય ગઈ, તો આ વાક્ય તો ખોટું છે, કેમ કે આમાં શું છે, કેમ કે કોની ગરમીથી? તો કે ઈસ્ત્રીની ગરમીથી એવું થાય છે, એનાથી થતું નથી। ચાલો છઠ્ઠો સવાલ, દજી કાકાએ કલચરીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું, આ વાક્ય એકદમ સાચું છે, કલચરી જ્યારે એના ખિસ્સા ઉપર હતી ત્યારે દજી કાકા એને શું કરે છે? કાઢી મૂકે છે। સાતમું, ધોબીએ ઈસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું, પણ આ વાક્ય ખોટું છે, કેમ કે ધોબીએ ઇસ્ત્રી ફેરવીને ખિસ્સાને કરચલી મુક્ત બનાવી દીધું હતું। ચલો આઠમો સવાલ, શું કહે છે? ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે, ફાકડું, એટલે કે સાચું, આ વાક્ય સાચું છે, બરાબર? એના શર્ટ ઉપર પોતે બેસીને હવે એ હંમેશા એની સાથે જ રહેશે। ચલો હવે નીચેનો સવાલ શું છે?
આવું કોણ બોલી શકે? ચાલો આપણે જોઈએ. અરે બા, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. આવું કોણ બોલી શકે? નીરજભાઈ. બરાબર, નીરજભાઈ છે એ પોતે બોલી શકે, કેમ કે એનું શર્ટ હતો એટલા માટે. બીજો સવાલ શું છે? આવ દીકરા બીશ નહીં. આ વાક્ય કોણ બોલી શકે? સૂરજ દાદા. તમે લોકો અમારી સાથે ભરતા રહેજો તમારી ટેક્સ્ટબુક. જો સૂરજ દાદા એમ કહે છે કે આવ દીકરા બીશ નહીં. પાછું છે, એ બચ્ચું ચલ ભાગ અહીંથી. આવું કોણ બોલી શકે? ધોબી કાકા. આવું ધોબી કાકા બોલી શકે. ઓ માં, બહુ ગરમ લાગે છે. આવું કોણ બોલે છે? ખિસ્સું. જ્યારે એને ઇસ્ત્રી ફેરવતા હોય ત્યારે એવું બોલે છે. એ ખિસ્સા, આવી જા, બેસાડું તને નવા નવા કપડાં પર. આવું કોણ બોલી શકે? દરજી કાકા. હા તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે અહીં સુધી જ રાખશું. આ મેં જે કરાવ્યું છે એકવાર તમે તમારી બુકમાં જરૂર લખી લેજો. જો આપણે શું શું કર્યું, આપણે આ પોઈન્ટ કર્યો, પછી ચોથો પોઈન્ટ કર્યો, પછી પાંચમો પોઈન્ટ કર્યો, પછી આપણે છઠ્ઠો પોઈન્ટ કર્યો. બરાબર, તો હવે તમે લોકો વાંચતા રહેજો. બરાબર, આપણી એક્ઝામ છે એનું પણ વાંચજો. ચલો બાય બાય, આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ટાટા, હેવ અ નાઇસ ડે.